મહત્વના સમાચાર મળી રહ્યા છે. મહત્વના સમાચાર પર નજર કરીએ. અમદાવાદમાં પૂર્વ વિસ્તારમાં ખાડામાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે. સીટીએમ પાસે ખાડામાં કાર ખાબકી છે. અમદાવાદની આ ઘટના છે. સીટીએમ પાસે ખાડામાં કાર ખાબકી છે. ખાડા પાસે બેરિકેડ પણ લગાવેલા ન હતા, જેથી આ ઘટના સર્જાઈ છે. તો ખાડામાં કાર પડતા બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. તો સીટીએમ પાસે ખાડામાં કાર ખાબકી છે. અકસ્માત બાદ કોર્પોરેશનની ટીમ સફાળી જાગી અને હાલ બેરિકેડ લગાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાડામાં કાર ખાબકી છે. તો આજ મુદ્દે વધુ વાત કરવા માટે સંવાદદાતા ઝલક આપણી સાથે જોડાઈ ગયા છે. ઝલક, સીટીએમ પાસે ખાડામાં કાર ખાબકી હોવાની ઘટના સામે આવી છે, શું વિગતો? જી ઝલક, સીટીએમ પાસે ખાડામાં કાર ખાબકી છે, શું વિગતો? અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ખાડામાં કાર ખાબકી છે, ત્યારે તંત્ર હાલ સફાળે જાગ્યું છે. ત્યારે બે લોકોને આ ઘટનામાં ઈજા પહોંચી. બિલ કૌભાંડ કરનારી કંપનીઓની હવે ખેર નથી, કારણ કે સ્ટેટ જીએસટી વિભાગ હવે એક્શન મોડમાં આવી ગયું છે. તો સ્ટેટ જીએસટી વિભાગે છેલ્લા 4 મહિનાથી પકડી પાડેલી બોગસ બિલ બનાવતી પેઢીઓમાં સૌથી વધુ કંપનીઓ ટેક્સટાઇલ, કેમિકલ અને સ્કેપની છે. તો આ પેઢીઓએ કરોડોની આઈટીસી પાસ કરી હોવાનું પકડાયું છે. જીએસટીની તપાસમાં રજીસ્ટ્રેશનમાં દર્શાવેલા સરનામા પર પેઢીઓ મળી નહોતી. તો આ ઉપરાંત જેમના નામે પેઢીઓ હતી તે પણ ડમી વ્યક્તિઓના નામ પર હતી. તો ડોક્યુમેન્ટના ચેડા કરી જીએસટી રજીસ્ટ્રેશન નંબર લીધા હોવાનું ઘટસ્ફોટ સામે આવ્યો છે. પકડાયેલી પેઢીઓએ કરોડોના બોગસ બિલો ઇસ્યુ કરી કરોડોની ઇનપુટ ટેક્સ ક્રેડિટ પાસ ઓન કરી હતી. ત્યારે જીએસટી દ્વારા હાલ આ પેઢીઓના રજીસ્ટ્રેશન નંબર રદ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. તો તે સિવાય પેઢીઓએ ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવી છે, તેમની પાસેથી ટેક્સની રિકવરી વ્યાજ પેનલથી વસૂલ કરવામાં આવશે. સર તાલુકાના ગજેરા ગામે કપિરાજનો આતંક વધવા પામ્યો છે. ગજેરામાં કપિરાજ દ્વારા 5 થી વધુ લોકો પર હુમલો કરતા પીડિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લઈ રહ્યા છે. ત્યારે કપિરાજના આતંકથી ગ્રામજનોનું ઘર થી બહાર નીકળવું પણ મુશ્કેલ બની ગયું છે, જેથી વહેલી તકે કપિરાજને પાંજરે પૂરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. તો અંબાજીમાં 19 જાન્યુઆરીથી શરૂ થયેલી શિલ્પ પરિષદની પૂર્ણાહુતિ થઈ. તો આ પરિષદમાં 10 દેશના 12 મૂર્તિકારો અંબાજાના મહેમાન બન્યા હતા. તો આ સિમ્પોઝિયમના કાર્યક્રમમાં સાપ્તી સંસ્થા તરફથી આમંત્રણ આપવામાં આવ્યું હતું. શિલ્પકારો અંબાજીના વ્હાઇટ માર્બલમાં અલગ અલગ પથ્થરોમાં કોતરણી કરીને સુંદર માર્બલ વર્કથી વિવિધ વસ્તુઓ બનાવી હતી.